નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હું છું આપની સાથે રાધા. બુલેટિનની શરૂઆત કરીએ વાત મહત્વના સમાચારથી. રાજકોટમાં આજે દાદાનો બુલડોઝર ફરશે. મહાનગરપાલિકાની ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી. બુટલેગરના ગેરકાયદે ઘર પર દાદાનું બુલડોઝર આજે ફરશે ત્યારે કાર્યવાહી કડક. સ્થાનિકોએ જનતા રેડ કરી આ વાતનો પર્દાફાશ કર્યો હતો. સ્ટેન્ડિંગ ચેરમેને પણ સ્થળ મુલાકાત લઈ અને બાહેંધરી આપી હતી. ત્યારે ગેરકાયદે બાંધકામ દૂર કરવાની તેમના દ્વારા ખાતરી આપવામાં આવી ત્યારે દાદાનું બુલડોઝર રાજકોટમાં ફર્યું. મહાનગરપાલિકાની ગેરકાયદે બાંધકામ પર આ કાર્યવાહી અને બુટલેગરના ગેરકાયદે ઘર પર બુલડોઝર ફરશે. સ્થાનિક જનતા દ્વારા રેડ કરવામાં આવી. જનતા રેડ કરી અને આ વાતનો પર્દાફાશ કર્યો હતો. સ્ટેન્ડિંગ ચેરમેને પણ સ્થળ મુલાકાત લઈ અને બાહેંધરી આપી હતી. તો ગેરકાયદે બાંધકામ દૂર કરવાની ખાતરી આપવામાં આવી હતી. અને વધુ માહિતી મેળવીશું રાજકોટથી સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે જોડાયા છે. રહીમ, ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર, શું વધુ વિગતો? રાધા, ચોક્કસપણે જે રીતના રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે તે હાલ ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂકી છે અને જે દ્રશ્યો જોઈ શકાય છે કે ટીમ જે આવતાની સાથે જે રહેવાસીઓ છે તેઓના દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યા હતા. અમુક ડોક્યુમેન્ટો જે બતાવવામાં આવ્યા છે તેના કારણે ક્યાંક હાલ આ જે બુલડોઝર છે તે અટક્યા હોવાની વિગત સામે આવી છે. કારણ કે વર્ષોથી રહેતા હતા અને તેઓને દસ્તાવેજ કંઈક રજૂ કર્યા છે ને તેના કારણે આખી આ કામગીરી અટક્યાની સામે વિગત સામે આવી છે. જે સમાજના આગેવાન છે, અત્યારે જે રીતના બુલડોઝર આવ્યું છે આપના તરફથી દસ્તાવેજો દેખાડવામાં આવ્યા, ક્યાં દસ્તાવેજો દેખાડવામાં આવ્યા, કમિશનર સાથે વાતચીત થઈ, શું છે આખો ઇશ્યુ? આજે અમે જે અમારા 11 વર્ષથી 30 વર્ષથી આ લોકો રહીએ છે, 11 જણા, એના અમારે પાસે પુરાવા. અમે કોઈ પેશકદમી કરી નથી, અમે કોઈ સરકારી જમીનમાં દબાણ કર્યું નથી, અમે પૈસા દઈને જમીન લીધી. 3 જણાના દસ્તાવેજ છે, પણ બાજુમાં જે 196 છે 196 પણ જમીન અમારી અનગણ પ્રકારે બિલ્ડરો પ્લસ ભૂમાફિયા લઈ લેવા. એ ભૂમાફિયા પ્લસ બિલ્ડરો આ લોકોને બેફામ પૈસા આપ્યા મહાનગરપાલિકાના અધિકારીઓને એના હિસાબે. અને અગાઉ આ લોકોએ અમને પૈસા આપવાની ઓફર પણ કરી હતી, આ લોકો પૈસાથી ન માન્યા એટલે મહાનગરપાલિકાનો સહારો લીધો. અને હું જયમીન ઠાકરને કહેવા માંગુ છું કે સાધુ વાસવાણી રોડ ઉપર કમલેશભાઈ મીરાણીનું જે બાંધકામ છે તો તમે ક્યારે દૂર કરશો? કમિશનર ઓર્ડર પણ કરી દીધો, એ બાંધકામ તમે કેમ નથી કરતા? 3000 વારમાં મચ્છુનગરમાં તમારા કોર્પોરેટરે 3000 વારમાં ઓઈડી બનાવી નાખી, તમે 260 ની નોટિસ આપી, તો એમાં તમે બાંધકામ કેમ દૂર કરતા? માત્ર માત્ર જયમીન ઠાકર દલિતોને ટાર્ગેટ કરી રહ્યા છે. સફાઈ કામદારોની પણ મુદ્દો તમે આડે પાટે ચડાવ્યો છે. તો જયમીન ઠાકરને કહેવા માંગે, દલિત વિરોધી પ્રવૃત્તિ તમે બંધ કરો. આવનાર દિવસ દલિતો તમારી સામે આવશે, તમે મને જવાબ નહીં સાંકળી દઈ શકો. એટલે જયમીન ઠાકરનો મુખ્ય, થોડા દિવસ પહેલા અહીંયા જે જનતા રેડ કરવામાં આવી હતી, દારૂ મળ્યો હતો, આ બાબતે આપને શું કહેવું છે? દારૂ મેળો, જનતા રેડ થયું, દારૂ કોના હિસાબે વેચાય છે? પોલીસના હિસાબે. પોલીસ હપ્તા લેતી હોય તો દારૂ વેચાતો હોય, સ્વાભાવિક. રાજકોટની અંદર ક્યાં દારૂ વેચાતો બતાવો. હપ્તા લે છે પોલીસ, હપ્તા લેતો હોય તો દારૂ વેચાય ને? હપ્તા વખત પોલીસ હપ્તા લે છે, હું કહું કોણ લેવા, કોણ કોણ આવતો આપણા અધિકારી ખબર ન હોય. આખા રાજકોટમાં દારૂ જ્યાં વેચે પોલીસ હપ્તાથી દારૂ ચાલે, હપ્તા નો. આ લોકો તમે કહેતા હતા દસ્તાવેજી પુરાવા, શું પુરાવા છે? દસ્તાવેજ ની નકલ તમને આપું, તમને અમે જમીન લીધી એનું કાગળ આપીએ, 30 વર્ષથી એના પુરાવા આપી. તો કેમ ખાલી, કેમ ખાલી કરવાનું? બિલ્ડરોએ અગાઉ પૈસાની ઓફર કરેલી હતી, તો પૈસામાંથી આ લોકો 9 મહિના એટલે મહાનગરપાલિકા લોકોને પૈસા આપી દીધા. એટલે આ લોકો બિલ્ડરો પ્લસ ભૂમાફિયાના હિસાબે આ કામ કરી રહ્યા છે. જો આવું બધું કરવું હોય તો 260 ની નોટિસ રાજકોટમાં કેટલી આપે છે? એ બધાની તમે ડિમોલેશન કરો એક જ જગ્યાએ સુકામાં. એટલે પૈસા જે આપ્યા છે એ પૈસાના હિસાબે અધિકારીઓ ડિમોલેશન કરે. મકાન અહીંયા છે અને કોની કોની પાસે દસ્તાવેજ છે? 11 મકાન છે, એમાં 4 જણા પાસે દસ્તાવેજ છે અને 30 વર્ષથી આ લોકો રહીએ છે. અને અહીંયા કોઈ એવો મોટો રોડ નીકળતો આપ જોઈ શકો છો, આગળ તમે રોડ નીકળતો આગળ બિલ્ડિંગો ખડકાયતો. અમે અધિકારીને કીધું હતું કે બિલ્ડિંગો પછી પાડશું, પહેલા તમારા મકાન તમે પાડી. અહીંયા કોઈ એવો મોટો હાઈવે રોડ નથી નીકળતો, આગળ કોઈ રોડ મળતો નથી. બિલ્ડિંગો કાયદેસર છે કે ગેરકાયદે? રોડમાં આવે છે એ મને નથી પાડ્યું. આગળ જો તમને દેખાય છે એ બિલ્ડિંગો આ રોડની અંદર આવે છે, તો બિલ્ડિંગ નથી મળે. એ સવર્ણ સમાજ છે, પણ દલિત સમાજને ટાર્ગેટ કરવા માટે, ખાસ કરીને જયમીન ઠાકર સ્ટેન્ડિંગનો ચેરમેન, એમાં વધારે રસ લઈ રહ્યો છે. શું કારણ, શું લાગે છે કારણ? તો આ અધિકારીઓએ પૈસા આપી દીધા હોય બિલ્ડરોએ, એનું કારણ, મોટું કારણ એ છે. બિલ્ડરોને આ લોકો અહીંથી દૂર થઈ જાય તો આ લોકોને જગ્યાની વધારે માર્કેટ થઈ જાય એ લોકો માનવું છે, એના હિસાબે આપણે કરી દઈએ. તો જે રીતના અધિકારીઓ સાથે પણ કરશું, કારણ કે જે રીતના જેસીબી આવ્યું છે, અધિકારીઓ પણ હાલ ચર્ચા છે તે કરતા નજરે છે. કારણ કે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, જેસીબી છે તે અત્યારે અટકાવી દેવામાં આવ્યું છે, એટલે કહી શકાય કે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની ટીમ પોલીસ કાફલા સાથે પહોંચી છે, અધિકારીઓની ટીમ છે તે પણ અત્યારે ઘટના સ્થળે છે. આપણે ત્યાં જ વાત કરશું.
જે રીતના તૈયારીઓ સાથે આવ્યા હતા, નોટિસો ઇસ્યુ થઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ડિમોલેશન છે તે હાલ અટક્યું છે, તેની પાછળનું શું કારણ છે તેને લઈને આપણે વાતચીત કરશું. સર, આ ડિમોલેશન હાલ કેમ અટક્યું છે, શું કારણ છે? તમને જે નિયમ જે હશે ને એ અમારા ડિપાર્ટમેન્ટ કમિશનર વિભાગમાંથી માહિતી મળી જશે. અત્યારે અટક્યું છે એટલે શું માહિતી, કારણ કે જેસીબી સાથે આવ્યા ને કાચું કઈ કપાઈ ગયું, શું? અમારે અમે ઓથોરાઇઝ પર્સન નથી, અમે ન કહી શકીએ અત્યારે. તો અધિકારીઓ હાલ કશું જ બોલવા તૈયાર નથી તેવી પણ વાત આવી. ઉચ્ચ અધિકારીઓ આપશે તો ઉચ્ચ અધિકારીઓ ક્યાં ગયા છે તે પણ એક સવાલ છે. કેમ કે અહીંયા અવડું મોટું ડિમોલેશન છે, અવડી મોટી કરોડોની જમીન જો અહીંયા ખાલી કરાવવાની વાત હોય તો કેમ અધિકારીઓ નથી આવતા? અને જે બોલે છે તો કે ઉચ્ચ અધિકારીઓ આપશે, કારણ કે જે રીતના કમિશનર સાથે ટેલિફોનિક વાતચીત પણ થઈ છે તેને લઈને ક્યાંક હાલ અટકાવવામાં આવ્યાની વિગત સાથે ક્યાંક કાચું કપાણ્યા હોવાની વિગત છે તે પણ સામે આવી રહી છે. એટલે કહી શકાય કે જે રીતના ડિમોલેશન માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી એટલે કોર્પોરેશન છે તેમના દ્વારા જે હાલ તો જેસીબી લાવવામાં આવ્યું છે, ઉચ્ચ અધિકારી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા હવે કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે, શું વિગતો આપવામાં આવશે, ત્યારબાદ આ બુલડોઝર છે તે શરૂ થશે કે પછી કે પાછું જતું રહેશે તેના ઉપર અત્યારે પ્રશ્નાર્થ છે તે ઉભો થયો છે. જી જી બિલકુલ રહીમ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.